ડિંડોલી વિસ્તારમાં 9 વર્ષની બાળકીને વિમલ લેવા મોકલી અને તેને ઘરની બહારથી જ ખેંચી લાજ લેવાના ઈરાદે છીડતી કરાઈ હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. મોબાઈલ ફોનમાં અશ્લીલ ક્લિપ જોઈને વિકૃત થઈ રહેલા યુવકો નાની બાળકીઓને પણ છોડતા નથી. ડિંડોલીમાં નજીકની સોસાયટીમાં રહેતી 9 વર્ષની બાળકી પાસેથી ગુટકા મંગાવી તે આપવા આવી ત્યારે મોબાઈલ ફોનમાં અશ્લીલ વિડીયો બતાવી છેડતી કરવાના બનાવમાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતી 9 વર્ષીય બાળકી ગતરો 11:30 વાગ્યાના અરસામાં ટ્યુશન ક્લાસથી ઘરે આવી હતી અને પોતાની સોસાયટીમાં જ આવતા જ સોસાયટીમાં રહેતા 34 વર્ષીય જગદીશભાઈએ તેને બૂમ પાડી બોલાવી અને નજીકના દુકાનમાંથી ગુટકા લાવી આપવાની વિનંતી પણ કરી હતી. નજીકની સોસાયટીમાં રહેતી હોવાથી અને પરિચિત બાળકીએ ગુટકો લાવી આપી એ વખતે આ યુવકે તેને હાથ પકડી પોતાની પાસે બેસાડી હતી અને મોબાઈલ ફોનમાં અશ્લીલ વિડીયો ક્લિપ બતાવી હતી. ડધાઈ ગયેલી બાળકી ઘરે જઈ કઈ દેશે એવી શંકા જતા બાળકીને ઘરે નહીં કહેવા ધમકી પણ આપવામાં આવી હતી. બાળકીએ જોકે ઘરે જઈ માતાને તમામ વાતો કહી હતી. પરિવારે ડિંડોલી પોલીસ મથકે પહોંચ્યા. પોલીસે બાળકીની માતાની ફરિયાદના આધારે નવા કાયદા પ્રમાણે છેડતીની કલમ અંતર્ગત ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા એક વ્યક્તિએ એમના પડોશમાં જ રહેતી એક દીકરીને છેડખાની કરી હતી. આ છેડખાનીમાં એણે એ દીકરીને એક પોતાનો કોઈ પાન મસાલા મંગાવ્યો હતો દીકરી પાસે અને જ્યારે દીકરી ત્યાં લઈને આવી ત્યારે એને એક પોતાના મોબાઈલમાં રહેલી કેટલીક ક્લિપ્સ જે પોર્ન પ્રકારની હતી ક્લિપ્સ બતાવી હતી. આ ઉપરાંત એને છેડખાની પણ ત્યાં કરી હતી. પરંતુ આ દીકરી ત્યાંથી ગભરાઈ જતાં ત્યાં ભાગવાની તેણે કોશિશ કરી હતી તો ભાગતી એ દરમિયાન આ વ્યક્તિએ એને ધમકી પણ આપી હતી કે જો પોતાની વાત કોઈને કહેશે તો એને જાનથી મારી નાખશે. આ પ્રકારની એક ધમકી પણ આપી હતી. પરંતુ દીકરી આવીને તરત જ પોતાની મધરને આ વસ્તુ જણાવી હતી. એમના મધરે આ બાબતને પોલીસને જાણ કરી હતી. પોલીસે તરત જ એક્શનમાં આવી આરોપીની ધરપકડ કરી છે. આરોપી પાસે જે મોબાઈલ છે એ પણ પોલીસે કબજે લીધેલ છે અને એને FSLમાં અમે મોકલનાર છીએ. આ બાબતને લઈને પોલીસે જે ગુનો નોંધ્યો છે એમાં BNSની કલમ 75(1), 351 આ ઉપરાંત પોક્સોની કલમો ઉમેરી અને ગુનો દાખલ કરવામાં આવેલ છે. અત્યારે અમે જે ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ એમાં આરોપીને ઇન્ટ્રોગેશન દરમિયાન એવી કોઈ બાબત હજી સામે નથી આવી કે એનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે નહીં. પરંતુ કેટલીક બાબતો પોલીસને એવું જાણવા મળેલ છે કે અગાઉ પણ એને કોઈ બીજી અન્ય દીકરીને પણ આવી રીતના હેરાન કરી હતી. પરંતુ એક વસ્તુ કન્ફર્મ થઈ જાય ત્યારબાદ જ અમે એના ઉપર આગળની કાર્યવાહી કરી છે. We'll be right back.